वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। कथावार्ता सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર નવમું તરંગ 35મું સદગુરુ આધારાનંદ સ્વામી આ તરંગમાં ભગવાન શ્રી હરિ અને મુક્તાનંદ સ્વામીનો સંવાદ એની ચર્ચા કરે છે। હરિજન કુ સુખ દેન હિત हरि रहे थोरे दीन कार्याणि आवत भये नाम जो भक्ता धीन। हरि को सुख दे हरि जन को सुख देन हित हरि रहे थोरे दीन। हरि भक्तों ने सुख आपवाने माटे भगवान श्री हरि थोड़ा दिवस कुंडल मा रहिया। પાછલી કથામાં કુંડળના ભક્તો રાયબામાં હાથિયા પટગર વિગેરેની વાત આપણે શ્રવણ કરી હતી। ભક્તોને સુખ આપવા માટે જ ભગવાનનું પ્રાગટ્ય છે। પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ। સંતને સુખ આપવા દેવા દુષ્ટ જનને દંડ એજ કારણ પ્રભુએ પૃથ્વીએ ધર્યું છે પંડ। ભગવાનના પ્રાગટ્યનો પ્રથમ હેતુ કેવળ ને કેવળ સંતને સુખ આપવું એ છે। સાધુને સુખ આપવામાં અવરોધ થાય છે એટલા માટે ભગવાન દુષ્ટને દંડ આપે છે। કારણ કે સંતને દુષ્ટ લોકો દુઃખ આપે છે એ ભગવાન સહન નથી કરી શકતા। ભગવતપાદ રામાનુજાચાર્યજીએ શ્રીભાષ્યમાં વાત લખી છે, ભગવાન પોતાના અપરાધને માફ કરે છે પણ પોતાના ભક્તના અપરાધને માફ નથી કરતા। મુક્તાનંદ સ્વામીએ નારદ મેરે સંત સે અધિક ન કોઈ કીર્તનમાં લખ્યું છે, જો મેરે સંત કુ રતિ એક દુએ તેહી જડ ડારુ બોઈ નારદ મેરે સંત સે અધિક ન કોઈ। ભગવાનના સંતને થોડો પણ કોઈ દુખવે ભગવાન સહન નથી કરતા એને। સત્સંગના બે પાત્ર આપણે લઈએ, એક જીવા ખાચર એક અલૈયા ખાચર। આમ તમે જુઓ તો આ બંને પાત્રો એટલા મહાન હતા, જીવા ખાચર અને અલૈયા ખાચર। એમની સેવા, એમની સમજણ, એમનું સમર્પણ, એમનો સત્સંગ બધું અલૌકિક હતું। એકવાર એમ કહી શકાય કે દાદા ખાચરની બરોબર થાય આવી ભક્તિ એમની હતી। પણ થયું શું, જીવા ખાચર એનો સત્સંગ વ્યવહાર પ્રધાન હતો, અલૈયા ખાચર એનો સત્સંગ માન પ્રધાન હતો અને દાદા ખાચર
એનો સત્સંગ ભગવત પ્રધાન હતો. મહારાજે વાત કરીને એક જ બંદર, એક જ કિનારો, એક જ નદી, એ નદીના એક જ કિનારેથી એક જ સમયે ત્રણ વાહન ઉપડે. શિવજીભાઈ આફ્રિકામાં ખબર છે ને પોર્ટ પર, મુંબાસા જોયું છે ને, એ મુંબાસાના પોર્ટ ઉપરથી એક સાથે ત્રણ જહાજ ઉપડે. એક સમયે એક જ નદીના એક જ કિનારેથી ત્રણ જહાજ ઉપડ્યા છે, એક ખાલી દોરા જેટલો ડિફરન્સ પડતો હોય. હા, છૂટા કેવી રીતે પડે? દોરા જેટલો ડિસ્ટન્સ પડતો હોય, અડી અડીને ઊભા હોય દાદા. પણ તો એક ક્યાં પહોંચે? અફઘાનિસ્તાન. એક ક્યાં પહોંચે? ઇન્ડિયા. એક ક્યાં પહોંચે? અમેરિકા. ત્રણેની ભક્તિ હતી, પણ તેમ છતાં તમે જુઓ દાદા ખાચર, એ તો વાત જ ના થાય. જીવા ખાચર મહારાજનું માથું કાપવા તૈયાર થયા. કેટલું કપટ, કેટલું પ્રપંચ, કેટલું છળ. મહારાજનું માથું કાપવા તૈયાર થયા. આટલો બધો મહારાજનો દ્રોહ કર્યો પછી તો ખુલ્લું પડી ગયું, એટલે જીવા ખાચર મહારાજને દર્શન કરવા ન આવી શક્યા. મહારાજે ના નથી પાડી. જીવા ખાચરનો પગ ભારે થયો, એ આવી નહોતા શકતા. તેમ છતાં જીવા ખાચરનો અંતકાળ આવ્યો. એના દીકરી બોલાવવા આવ્યા. જીવા ખાચર ગળગળા થયા તો સામે ચાલીને મહારાજ દર્શન આપવા ગયા. રૂડું કર્યું, કલ્યાણ કર્યું. અલૈયા ખાચર મુક્તાનંદ સ્વામીનું માથું કાપવા તૈયાર થયા. જીવા ખાચર કોનું માથું કાપવા તૈયાર થયા? શ્રીજી મહારાજનું. મહારાજે માફ કરી દીધું, મનમાં રાખ્યું પણ નહીં. કોઈ જગ્યાએ શ્રીજી મહારાજે જીવા ખાચરને ટકોર કરી હોય, એની સાથે દ્વેષ રાખ્યો હોય, એક પણ કથા નથી. પણ અલૈયા ખાચર ભરી સભામાં મુક્તાનંદ સ્વામીનું માથું કાપવા માટે દોડ્યા, અને ભગવાન સ્વામિનારાયણને જે દુઃખ લાગ્યું છે, કેવું દુઃખ લાગ્યું. ત્યારે થોડી વાર તો મહારાજ કંઈ ન બોલ્યા, પરિસ્થિતિ શાંત પાડી દીધી. થોડા દિવસ પછી સ્નાન કરવા ગયા, અલૈયા ખાચરના કપડાં ખેંચી લીધા. હાવ કપડાં વિનાનો કરી નાખ્યો. વિચાર તો કરો આવા મોટા દરબારને કેટલું મહારાજને લાગ્યું હશે દાદા, અને કેવી મહારાજે કસોટી કરી. મહારાજ કે આ કપડું અહીંયા મૂક્યું છે, કૂવામાંથી આવા નાવા બહાર નીકળો. કેવા? આવા નાવા કપડા વિનાના બહાર નીકળો, બધાની માફી માગો, પછી કપડાં પહેરો તો આ સત્સંગમાં રાખીએ. બોલો, હવે એક તો માની માણસ અને આવી કસોટી પાસ થાય કોઈ? એક બાજુ ભગવાનનો અપરાધ, એક બાજુ ભક્તનો અપરાધ. એક ભગવાનનું માથું કાપવા તૈયાર થયા, ભગવાને માફ કરી દીધું, પણ સંતનો અપરાધ કરવા તૈયાર થયા, ભગવાને માફ કર્યું નહીં. કહેવા એ માગું છું, ભગવાન સંતને સુખ આપવા માટે જ પ્રગટ થાય છે. પછીનું બીજું કાર્ય છે દુષ્ટને દંડ આપવો. પહેલું કાર્ય છે ધર્મની સ્થાપના, ત્યાર પછીનું બીજું કાર્ય છે અધર્મનું ઉત્થાપન. હરિભક્તોને સુખ આપવાને માટે ભગવાન શ્રીહરિ કુંડળમાં થોડા દિવસ રહ્યા. ત્યાર પછી જેનું નામ ભક્તાધીન છે, હરિજન કુ સુખ દેન હિત, હરિ રહે થોરે દીન, કાર્યાણી આવત ભયે નામ જો ભક્તાધીન. જેનું નામ ભક્તાધીન છે એટલે કે ભક્તને વત્સલ છે, ભક્તને આધીન છે. આ જગતમાં દાદા બધા અલગ અલગ આધીન હોય. કોઈ પિતાને આધીન હોય, કોઈ પુત્રને આધીન હોય, કોઈ પત્નીને આધીન હોય, ખબર છે ને. જાજો સમાજ અત્યારે કેવો થઈ ગયો છે? પત્નીને આધીન. કોઈ ભગવાનને આધીન હોય, પણ ભગવાન કેવા છે? ભક્તને આધીન છે. જેનું નામ ભક્તાધીન છે એવા પ્રભુ કાર્યાણી પધાર્યા. કાર્યાણીમાં દરબાર માચા ખાચરના દરબારગઢમાં સારા ભવન હતા, તેમાં દરબારે ઉતારો આપ્યો. ધર્મકુમાર શ્રીહરિ તેમાં ઉતર્યા. શ્રીહરિ તે કાર્યાણી ગામમાં કેટલાક દિવસ રહ્યા. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો તેમની સાથે હતા. દિવસે શ્રીહરિ પ્રસન્ન મનથી કથા વંચાવતા અને જ્યાં સુધી કીર્તન ગવડાવતા ત્યાં સુધી દુકડ અને સરોદ વગેરે વાજિંત્ર વાગતા રહેતા. હરિભક્તોના મનમાં જેવો ભાવ હોય તે પ્રમાણે તેઓ શ્રીહરિની પૂજા કરતા.
શ્રીહરિ કે સંતો કોઈની પાસે કંઈ માગતા નહીં, શ્રીહરિ કે સંતો કોઈની પાસે કંઈ માગતા નહીં, છતાં હરિભક્તો એક એકથી અગાઉ રસોઈ આપતા હતા. બોલો, ભગવાન સ્વામિનારાયણ અને એમની પરંપરાના સંતો માગનારા પરંપરા નથી, આ સંતો ભિખારી નથી. હા, સમાજ સેવા માટે, સત્સંગની સેવા માટે, બરાબર, સાહિત્યની સેવા માટે પ્રેરણા કરવી પડે, વાત કરવી પડે, જુદી વસ્તુ છે. શાસ્ત્રોમાં લખ્યું, શિક્ષાપત્રી ભાષ્યમાં પણ વાત આવી, મધુકરી વૃત્તિ, ભમરો, મધુકર એટલે ભમરો, ભમરો ફૂલમાંથી રસ લે છે, કોઈને દેખાતું નથી, દેખાય છે? ભમરો જે ફૂલ ઉપર બેઠો હોય ફૂલ તૂટી જાય, અને હાથથી જેના ઉપર બેઠો હોય તો અસ્તિત્વ જ ન રહે. સાધુની વૃત્તિ મધુકર જેવી હોવી જોઈએ, ભમરા જેવી, જે ફૂલમાંથી રસ લે ને ખબર પણ ન પડે, પણ એ મધ જ્યાં ભેગું થાય ને ત્યાં ખબર પડે બધાને, પડે ને? સાધુની વૃત્તિ શાસ્ત્રમાં કેવી લખી? સૂર્ય જેવી, સૂર્ય સમુદ્રમાંથી પાણી ખેંચે છે, ક્યાંય ખબર પડે છે? પણ એ સમુદ્રમાંથી પાણી ખેંચ્યા પછી આખી પૃથ્વીમાં જ્યાં જરૂર છે, જ્યાં પાણી નથી એવી બધી જગ્યાએ પાણી પહોંચાડે છે. એમ સંત એક બાજુ લક્ષ્મીનો ઢગલો થઈ ગયો હોય, બરાબર, લક્ષ્મી દીધે ખૂટતી નથી, શ્રીમંત તે તું જાણજે, આપ્યું પ્રભુએ તુજને, તું બીજાને આપજે, પ્રેરણા કરે. જ્યાં ઢગલો છે, જાજુ ભેગું થયું છે, ત્યાંથી લઈ જ્યાં જાજી જરૂર છે ત્યાં સુધી પહોંચાડવાનું કામ કરે સૂર્યની જેમ. એટલા માટે શાસ્ત્રમાં કેવું સરસ લખ્યું, સંત મધુકર વૃત્તિથી હરિભક્તો પાસેથી સેવા માગે, સાધુ સેવાના કાર્યો ભાસ્કર વૃત્તિથી કરે. ભાસ્કર એટલે સૂર્ય, સૂર્ય પાણી ખેંચે છે એ ક્યાંય દેખાતું નથી, ક્યાંય ઉણપ દેખાતી જ નથી, પણ જ્યાં પાણી આપે છે ને ત્યાં બધે દેખાય છે. શ્રીહરિ કે સંતો કોઈની પાસે કંઈ માગતા નહીં, છતાં હરિભક્તો એક એકથી અગાઉ રસોઈ આપતા. શ્રીહરિ જેમ જેમ ના કહેતા તેમ હરિભક્તોને ભાવના વધતી રહેતી. ભગવાન, ભગવાનના મોટા પુરુષો, એના જીવનમાં એક આ દિવ્ય ગુણ હોય છે. લૂંટારામાં ને સંતમાં ફેર હોય છે. કોઈ બહુ સરસ લખ્યું છે, મને આખી કવિતા યાદ નથી, લૂંટારામાં અને સંતમાં ફેર હોય છે. લૂંટારો શું છે? લૂંટારો કોઈ પાસેથી લઈ લે ને તો પણ પેલો રડે, અને સંત કોઈ પાસેથી લેતા હોય ને ત્યારે પણ રડતો હોય. પણ એકમાં લૂંટી જાય છે એવું દુઃખ હોય, અને બીજી બાજુ કે મને આ સેવા મળી એનો આનંદ હોય છે. હમણાં આપણે પંચાબ્દી મહોત્સવ, દાદા ગુરુજીનો આ સદગુરુ સ્મૃતિ મહોત્સવ, એમાં ત્રણ મુમુક્ષુ પાર્ષદોનું સમર્પણ જોયું. શુક્રવાર 26 જુલાઈ ગુરુજીનો 61st બર્થડે હતો, અને આ દિવ્ય કાર્યક્રમ આપણે રાખ્યો હતો. તે દિવસે હોલમાં લગભગ 1400 જેટલા ભક્તોની હાજરી હતી. દાદા 1400માં 500-600 ભક્તો એવા હતા જે બિનસત્સંગી, ગુણભાવી કે પ્રથમવાર આવ્યા હોય એવા ભક્તો હતા, જેમાં ઘણા બધા ભક્તોમાં આપણે જસુભાઈ શાહની વાત સાંભળી હતી. પહેલી વાર ડૉક્ટર ભૂપેન્દ્ર અમીનના આમંત્રણથી આવ્યા હતા, પહેલી વાર ઉત્સવમાં બેઠા, એમાં સમર્પણનો પ્રસંગ ચાલુ થયો, મોટી એલઈડી સ્ક્રીન ઉપર બધું દેખાતું હતું, દીકરાઓનો પરિવાર, માતા પિતા રંગે ચંગે, ધામ ધૂમથી, આનંદ ઉત્સાહથી, સર્વસંમતિથી આમ દીકરાઓના દાન આપે, કલ્પનાતીત વસ્તુ. પણ એમને એ જે લાગી આવ્યું, સભામાં બેઠા બેઠા એટલું બધું રડ્યા, એમની આંખો છલકાઈ ગઈ. કઈ વાત એ કે દીકરાનું દાન આપે છે, કેમેરો સભામાં ફરે છે, લોકો રડી રહ્યા છે, પણ દીકરાના મા બાપ જરાય રડતા નથી, આનંદથી આપે છે. આ દ્રશ્ય જોઈએ એટલું બધું રડ્યા પોતે સભામાં બેઠા બેઠા, કે આ તે કેવું, દીકરાનું દાન આપે છે. આ વાત સાંભળીને, વાત જાણીને કેટલા બધાની આંખમાંથી આંસુ છલકાઈ રહ્યા છે, અને દીકરાના માતા પિતાને હર્ષ છે કે અમે તો દીકરાને ભગવાનને સોંપીએ છીએ, જેને લગ્ન થતા હોય આનંદ હોય એવો આનંદ છે ખરેખર.
ભગવાન સ્વામિનારાયણની આ રીત હતી, માગે નહીં છતાં આપવાનું મન થાય. તમે જોયું ને, જેમ ના પાડતા એમ ભક્તોનો ભાવ વધતો અને ભક્તોના દિલમાં ઘણું હેત રહેતું. જેમ જેમ શ્રીહરિને અને સંતોને હરિભક્તો જમાડતા તેમ તેમ તેમના ઘરમાં અન્ન ધન ખૂટતું નહીં. અને એ વાત તો સાચી છે ને દાદા, જમીનમાં એક દાણો નાખો ને તો પણ હજાર ગણા થઈને પાછા મળે, તો ભગવાન માટે સંત માટે આપો કોઈ દી ઓછું થાય? આ જગતમાં કરવા જેવું એ જ કામ છે. તુલસી જગ મે આય કે કર લીજે દો કાજ, દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ. પૈસા કોઈના ટક્યા નથી, પૈસા ને પાણીનો પ્રવાહ એક સરખો છે. એક દિવસે ધૂળમાં જવાનો જવાનો ને જવાનો, પણ પૈસા ખૂટે એના પહેલા સારા કામમાં ખર્ચી નાખીએ એનું જીવન ધન્ય બને. પાણી સમુદ્રમાં જાય એના પહેલા કોઈક જગ્યાએ સરસ મજાનું લીલું નંદન વન ઊભું કરી દઈએ, એ પાણી સાર્થક છે. માટેવાલા ભક્તો, તમે બધા ભક્તો કથા સાંભળો છો, અમેરિકામાં તો આપણા લોયાધામ પરિવારની સુવાસ સુગંધ, પૂજ્યપાદ ગુરુજીનું જીવન એવું છે, આપણા દાદા ગુરુજીનું જીવન એવું છે. દાદા ગુરુજીની વાત આપણે સાંભળીએ છીએ, મોટા મોટા મંદિરોના કેટલા મોટા વર્ષ મંદિરોમાં, મુંબઈનું જુઓ, સુરતનું જુઓ, ધોલેરાનું જુઓ, આવા મોટા મંદિરોના આજીવન મહંત રહ્યા, તેમ છતાં દાદા ગુરુજીએ માગ્યું નથી. હરિભક્તોને અભરે ભર્યા છે, અઢળક આપ્યું છે. ગુરુજી ઘણીવાર હસતા હસતા એમ કહે, સાધુ છે ને એ લેના બેંક નથી, લેવાવાળા નથી, આ તો કેવા છે, દેના બેંક છે, આપવાવાળી બેંક છે. ઉત્તર ભારતના બહુ મહાન સંત એમ કહે છે, મહાપુરુષો કા લેના ભી દેના બરોબર હે. ક્યારેક સાધુ પ્રેરણા કરે, ક્યારેક સાધુ માગે છે, તેમ છતાંય પોતા માટે નથી માગતા. કોઈ ગરીબ માટે, કોઈ મંદિર માટે, કોઈ સમાજ સેવા માટે, કોઈ સત્સંગ સેવા માટે, કોઈ ભગવાનની સેવા માટે, ત્યારે થાય શું? આવા મંદિરો થાય, આવા સમયાઓ થાય, આવા સમાજ સેવાના સદાવ્રતનું કેટલું સરસ કાર્ય ચાલે છે. કંડારી ગુરુકુલમાં કેટલા બધા બાળકો નિઃશુલ્ક ભણે છે. આપણા નિમેશ ભગત પૂછવાખા પરિવારને એમના પિતાજી અહીંયા છે. કેવો ગરીબ પરિવાર, અમે તો સાક્ષી છીએ. ત્યાં અમે કંડારી ગુરુકુલમાં નાના અમે ભણતા ત્યારે નિમેશ ભગત આવેલા, આખી કહાની જાણીએ છીએ. પણ કોઈક આંગળી પકડનાર મળ્યા, કોઈ સપોર્ટ આપનારા મળ્યા, તો એક ભણી ગણીને તૈયાર થયેલું પુષ્પ આજે અમેરિકા સુધી આવે છે. એક સાધુની જેમ કેટલું મોટું કાર્ય કરી શકે છે આપણે જોઈ શકીએ છીએ. આ કામ સંત કરે છે. કોણ કરે છે? અરે સંત તારી શેળી છાયા રે, એ લાગી જાય સૌને માયા રે. સાધુની સેવા કરે ને એને એમ થાય, મને સેવા મળી, મારા મોટા ભાગ્ય, મને સેવા મળી, મને તક મળી. કેટલી કથાઓ આપણા સત્સંગની છે, સંત અને ભગવાનને અર્થે આપવાથી ખૂટતું નથી, અનંત ગણું વધે છે, અક્ષય ફળ મળે છે. આ લોકમાં તો સારું થાય છે, પરલોકમાં પણ સારું થાય છે. માટેવાલા ભક્તો, આપણા લોયાધામ પરિવારના ભક્તોને ધન્યવાદ છે, કોઈ પાછા પડતા નથી. પણ તેમ છતાં તમને આજે ફરીવાર ટકોર કરું, ભગવાન માટે, સંત માટે, સત્સંગ માટે ખર્ચતા ક્યારેક ખચકાટ કરવો નહીં. જગતના જીવો ફરવામાં, હરવામાં, ખાવામાં, પીવામાં, મોજ મસ્તી કરવામાં લોન લઈ, દેવું લઈને કેટલું કરી નાખે છે. આપણે તો દસમો ભાગ કાઢવાનો જ ભગવાનને માટે, મહારાજની આજ્ઞા છે એટલું આપણે ભગવાનને માટે કાઢી નાખીએ ને. આ સત્સંગમાં પૂછો તમે, આપણા હરિકૃષ્ણ ભગત સાક્ષી છે. મેકનવાળા હરિકૃષ્ણ ભગત, માણ માણ એક નાનો સ્ટોર ચાલતો હતો, નાનું ઘર હતું. પૂજ્યપાદ ગુરુજી એક જ આજ્ઞા કરી કે બેટા, મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે, જે આપણી આવક હોય એમાંથી દસમો ભાગ આપણે ભગવાનને આપતા નથી. આ સુખની ચાવી છે. તમે ભગવાનની આજ્ઞા પાળો છો ને ત્યારે ભગવાન અનંત ગણું પાછું આપે છે. આપણે કોણ ભગવાનને આપવાવાળા? પણ એટલો ભાગ ઠાકોરજીને માટે વપરાઈ જાય, એટલો ભાગ ઠાકોરજીને માટે નીકળી જાય, આ આપણા સનાતન શાસ્ત્રનો સિદ્ધાંત છે. વેદ ઉપનિષદ કાળથી આ પરંપરા ચાલે છે. અરે અમે આજ સામેના ચર્ચમાં ગયા હતા, એ ચર્ચના પાદરીએ અમને જે વાત કરી હતી આજે પણ મને યાદ છે.
એના મેમ્બર હોય એમ કે એ બધા જ મેમ્બરો એના બેંક એકાઉન્ટમાં સીધા ચર્ચની અંદર આપતા હોય છે, એટલે આટલા બધા ચર્ચો અમે બનાવીએ છીએ. ગવર્મેન્ટની અમને કોઈ હેલ્પ નથી મળતી. માટે ભગવાન માટે જે કરે છે એને અનંત ગણું ભગવાન આપે છે, આ લોકમાં પણ આપે છે, પરલોકમાં પણ આપે છે. કહેવાય છે ને બહુ સરસ, જમવાવાળા છે ને જે, સાંભળો, ત્રણ પ્રકારના માણસો દાદા, બહુ મસ્ત લખ્યું છે કોઈએ, એક જમવાવાળા, બીજા જમા કરવાવાળા અને ત્રીજા જમાડવાવાળા. સાચી વાત કે નહીં? ઘણા લોકો બસ જમવા ખાવા પીઓ, ઈટ ડ્રિંક એન્ડ બી હેપી. જમવાવાળા હોય ને એ જસલોકમાં જાય. જસલોક એટલે કઈ? હા, મુંબઈની હોસ્પિટલ છે મોટા મોટી, ત્યાં જાય. જમવામાં લાખો ખર્ચ્યા હોય અને જસલોકમાં કરોડો ખર્ચે, અને પછી ક્યાં જાય? જમા કરવાવાળા છે ને જે બધા ભેગું જ કરે, પાપ કરીને લોકોને નીચોવી, લોકોના ગળા કાપી, ગમે તેમ ખોટું બોલી, જમા કરવાવાળા છે ને જમપુરીમાં જાય. જમવાવાળા, મોજ મસ્તી કરવાવાળા, એસ આરામ કરનારા વૈભવ વિલાસી માણસો જસલોકમાં જાય. ભેગું કરો, જમા કરો, પાપ કરીને ગમે તેને પૈસો પૈસો ને પૈસો થવો જોઈએ, જમા કરવાવાળા બધા જમપુરીમાં જવાના. અને જમાડવાવાળા, બીજાનું ભલું થાય, બીજાને જમાડો, સદાવ્રતની સેવા કરો, લોકોને અન્નદાન આપો, લોકોનું સારું થાય આવું કરો, જમાડવાવાળા છે ને એ જગદીશ લોકમાં જવાના. સરસ લખ્યું છે ને જેણે લખ્યું ને, ગુણાત્યાનંદ સ્વામી એટલે તો બોલ્યા, ભગવાનને, ભગવાનના સંત અને ભક્તને જમાડે ને, આખા બ્રહ્માંડના જીવોને જમાડે ને, આટલું મોટું પુણ્ય છે, આટલું મોટું. અરે આપણા લોયાધામ પરિવારમાં કેટલા દાખલા, સત્ય ઘટના તમે જાણો છો. ચિરાગભાઈ હજી એકવાર આપણા મંદિરમાં આવ્યા છે, એક જ વાર. રાજુભાઈ મેનપુરાવાળા એમની સાથે જોબ કરે, એક વર્ષથી ટેન્શનમાં, સ્ટ્રેસમાં, ડિપ્રેશનમાં. રાજુભાઈ બે ચાર વાર પૂછ્યું, પણ એક વખત એણે બધી વાત કરી કે મારું એક કામ અટવાયેલું છે, એક વર્ષથી હું કેટલી મહેનત કરું થતું નથી. રાજુભાઈ કીધું, મારા ભગવાન બહુ પ્રતાપી છે, એક સંકલ્પ કરો ભગવાનનો થાળ. ચિરાગભાઈ અહીંયા આવ્યા હતા મંદિરે, મંદિરમાં આવી કેટલા રડી પડ્યા, અમે ઉપર બેઠા હતા, એમનો વિડીયો પણ આપણે રેકોર્ડ કર્યો છે, એકવાર બતાવીશું. એટલે ચિરાગભાઈ તો સહજ બોલી ગયા કે સારું, મંદિરમાં થાળ રાખી દો, ભગવાનનો થાળ કરીએ. શ્રદ્ધાથી, ભાવથી, ફિગર પણ ન પૂછી કેટલાનો થાળ થશે. બાકી જગતમાં લાખો ખર્ચવા સેલા છે, ભગવાન માટે $100 આપવા હોય નવા માણસને, એને પણ મોટી નોટ લાગે. પૂછ્યું પણ નહીં કેટલો ખર્ચો છે, શું થશે, સારામાં સારો થાળ મંદિરમાં કરી દો. ચિરાગભાઈને એટલું આશ્ચર્ય થયું, એટલો બધો ગુણ આવ્યો સત્સંગનો, શ્રીજી મહારાજનો, સંતોનો, લોયાધામ પરિવારનો. ત્રીજે દિવસે દાદાનું કાગળિયું આવી ગયું. સ્ટોરી શું હતી? ઇન્ડિયાથી આવ્યા છે, અહીંયા ફાર્મસી થવા માટે બહુ મહેનત કરતા હતા. અહીંયા ફાર્મસીમાં એડમિશન અઘરું જ છે, તમે જાણો છો, કોઈ જગ્યાએ શક્યતા નથી. ત્રીજે દિવસે ફાર્મસીની અંદર એડમિશનનું પેપર આવી ગયું, ફ્લોરિડામાં એડમિશન મળી ગયું. હવે માણસને કેટલો આનંદ થાય, કેટલો આનંદ થાય. રાજુભાઈને પૂછ્યું, રાજુભાઈ પેલી સેવા મારે શું કરવાની છે? રાજુભાઈ કે બસ આટલી જ સેવા, હા આટલી જ, થાળ તો આટલો જ હોય ને, આ તો શનિવારનો થાળ છે, બાકી રેગ્યુલર થાળ તો 101ની સેવા હોય છે. તારે આવવું પડશે, હું આવીશ. શનિવારે આવ્યા, મંદિરમાં પૂનમ હતી, થાળ કર્યો, બધા ભક્તોના દર્શન કર્યા, માળાનો નિયમ લઈ ફ્લોરિડા અત્યારે ભણવા ગયા છે. હું કહેવા એ માગું છું, ભગવાનને માટે જે કંઈ થોડું પણ કરે છે, શ્રદ્ધાને વિશ્વાસથી કરે છે, એને અનંત ગણું ભગવાન આપે છે, આપે છે ને આપે છે. આપણે આ મહાપૂજામાં જે કોઈ ભક્તો સેવા કરે છે, કેવા કેવા પરચાઓ આપણે સાંભળીએ છીએ. પૂજ્યપાદ ગુરુજી આપણા પર કૃપા કરી, હરિજયંતિના દિવસે મહાપૂજા થાય, મંદિરમાં થાય, આવા પવિત્ર સંતો દ્વારા થાય, કેટલો મોટો મહિમા છે. અખતરો તો કરી જુઓ, આપણો આટલો મોટો ઉત્સવ હતો, આટલા બધા ભક્તો ભેગા થયા હતા, કોઈ અડચણ નહીં, કોઈ નુકસાન નહીં, કોઈ બરાબર નાનો મોટો કોઈ અકસ્માત નહીં, કોઈ બીમારી નહીં, અને ઉત્સવ નિર્વિઘ્ન જાણે કે પૂરો થઈ ગયો. તમારા ઘરમાં 25 માણસો ભેગા કરો, કેટલી અફડાતફડી થાય, અને ઉત્સવ કર્યા પછી પાછળથી જે બધા બોલે તો જુદું, દાદા માછલા તો પછી ધોવે લોકો, કે અમે ગયા ને અમારી હામે જોયું નહીં.
પેલા મોહન મોહનભાઈ હતા એને બધી આગળ રાખ્યા, એને જ ફોટામાં આગળ બધી આગળ, તમને બોલાવ્યો હું કામ, લો કેવી કેવી વાતો કરે. આટલો મોટો ઉત્સવ આવો દિવ્ય થઈ રહ્યો છે એની પાછળ પણ કારણ તમારા બધા ભક્તોનું સમર્પણ ભગવાનને માટે છે, પૂજ્યપાદ ગુરુજીને રાજી કરવા માટે છે. એટલે જ્યાં ભગવાન હોય યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીહી તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. શ્રી એટલે સમૃદ્ધિ ત્યાં છે, વિજય ત્યાં છે, યશ ત્યાં છે, સમૃદ્ધિ ત્યાં છે, કીર્તિ ત્યાં છે, બધું જ ત્યાં છે. જ્યારે જીવનમાં બધી બાજુથી સુખ આનંદ મળે ત્યારે સમજવું આ આપણી મહેનતનું ફળ નથી, આ કોની મહેનતનું ફળ છે? ભગવાનની મહેરબાનીનું ફળ છે. જે નિષ્પાપ હરિભક્તો હતા તેમને સહુને શ્રીહરિનો એવો પ્રતાપ દેખાતો હતો. રાતે એક પ્રહર સુધી નિત્ય સભા થતી, શ્રીહરિ વાતો કરીને જીવના મનના મેલને ધોઈ નાખતા. જીવમાં રહેલો મેલ કોઈને દેખાતો નહીં, અર્થાત કોઈને પોતામાં રહેલો દોષ અજ્ઞાન દેખાતા નહીં, પણ શ્રીહરિ વાત વાતમાં દોષને અજ્ઞાનને દેખાડી દેતા. વાહ 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 ભાઈ, રોજ રાત્રે સભા થતી, ધોબી જેમ કપડાને ધોવે એમ ભગવાન શ્રીહરિ મનમાં પડેલી મલિનતાને મેલને ધોઈ નાખતા. કયો મેલ? કોઈને પોતાના દોષ દેખાતા નથી. અને સામેવાળાનો તલના દાણા જેવડો દોષ હોય તો પણ આપણે તરબૂજ જેવડો દેખાય, અને આપણી અંદર તરબૂજ કરતા મોટા પડ્યા હોય તો પણ, માય ગોડ, આ તો પ્રોબ્લેમ છે ને. બીજાના દોષના તો આપણે જસ્ટિસ જ બની જઈએ, સીધી ફાંસીની સજા. બીજાના દોષના આપણે જસ્ટિસ બનીએ છીએ, આપણા દોષના આપણે શું બનીએ છીએ? એડવોકેટ. અત્યારે સૌથી વધારે વધારે મોટિવેશનલ સ્પીકરો દ્વારા જે કઈ વાત થઈ રહી છે, લીડરશીપની બેસ્ટમાં બેસ્ટ ટેકનિક માટે જે વાત થઈ રહી છે, આ વાત છે. કઈ? ભગવાન સ્વામિનારાયણની વચનામૃતની વાત, કે ભગવાનનો ભક્ત પોતાના દોષને જુએ અને બીજાના ગુણને જુએ. તમે તમારા પરિવારમાં, તમારા ઘરમાં પણ આ નાની એવી વાત અપનાવશો ને, તમે સુખી થશો, અંતરમાં અખંડ શાંતિ રહેશે, તમારા પરિવારના સભ્યોને વિશે દિવ્યતા દેખાશે, અરસપરસની મર્યાદાઓ વધશે, અરસપરસનો દિવ્ય ભાવ વધશે. કોઈને પોતાના દોષ દેખાતા નહીં, પણ કથા વાર્તાના પ્રસંગે ભગવાનની વાતો દ્વારા શ્રીહરિ લોકોને અંતરદ્રષ્ટિ કરાવતા, જોનારો પોતે પોતાને નથી જોતો એ તો કેવો છે? અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની. શ્રીહરિ વાત વાતમાં જીવને પોતાના દોષ એટલે કે અજ્ઞાનને દેખાડી દેતા. વાતો કર્યા વિના કોઈને દોષ સૂજતા નથી. આપણે આ કથા દરરોજ કરીએ છીએ ને દાદા, એટલે આ બધા કપડાં ચોખ્ખા રહે છે. હમણાં જો કથા વાર્તા બંધ થઈ જાય તો? આજે મેં જ્ઞાન સ્વામીને પૂછ્યું, મંતવ્ય હોય તો મોકલજો. મને કે સ્વામી એક મંતવ્ય છે માણ માણ. મેં કીધું તો ના કાઢતા, આબરૂ જશે. અમે જો એક ટકો ઢીલા પડ્યા તો તમે બધા 100% ઢીલા જ છો. મંતવ્ય લખજો ભક્તો. તમે અમે વાંચીએ એટલે નથી લખતા, તમે આ કાગળમાં નહીં કાળજામાં લખો છો. આદત પાડી દો. આપણે આટલી સરસ સુવિધા કરી છે, કોઈ પણ કથા સંતો કરે ને એટલે નાનકડું મંતવ્ય લખીને મૂકી દેવાનું. તમે મંતવ્ય સંતો માટે નહીં, તમારા આત્માના કલ્યાણ માટે લખી રહ્યા છો. તમે મંતવ્ય ખાલી કાગળ કે કોમ્પ્યુટર ઉપર નહીં, તમારા કાળજામાં કોતરાશે એવી એકાદ વાત યાદ રહેશે ને કામ થઈ જશે. વાતોથી જીવને ખોટની ખબર પડે છે, માટે શ્રીહરિ હરિભક્તોને બહુ જ કથા વાર્તા કરતા અને કરાવતા. તેવી વાતો વિના જીવમાં અજ્ઞાનરૂપ અંધારું રહે છે, અને વાતોથી અંતરમાં જ્ઞાનરૂપ અંજવાળું થાય છે. તેને લીધે જ જીવમાં જેટલા દોષ રહ્યા હોય તે બધા તરત જ દેખાવા લાગે છે. મારા જીવનો અનુભવ કહું ને, છેલ્લા 7-8 વર્ષથી આપણે સતત કથા વાર્તા, એક પણ દિવસ ચૂક્યા વગર. એમાં ક્યારેક સમય આવે, ઉત્સવ આવે, વિચરણ આવે, ઇન્ડિયા જવાનું થાય, 8-10-15 દિવસ કથા વગર વાર્તા વિના પણ રહેવાનું થાય, વિચરણ વગેરે હોય, પ્રવાસ હોય, દાદા તફાવત દેખાવા લાગે. અમે સાધુ છીએ તો પણ અમને દેખાવા લાગે, એમ થાય. આ કથા વાર્તા અમે તમારા માટે નથી કરતા, અમે પણ અમારા આત્માના કલ્યાણ માટે કરીએ છીએ.
વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, આપણને કોઈ પણ સેવા મળે ત્યારે એમ માનવું, મારા મોટા ભાગ્ય મને સેવા મળી, પોતાના આત્માના કલ્યાણને અર્થે સેવા કરવી, કથા કરવાની કે સાંભળવાની સેવા જ છે ને, અને ભગવાનને પ્રસન્ન કરવા માટે સેવા કરવી, અને ક્યારે કોઈ વખાણ એ માટે તો સેવા કરવી જ નહીં, મહારાજ આવું બોલ્યા. પણ આપણે બધું શેના માટે કરીએ છીએ? અરે મહારાજને કહેવું પડ્યું, જીવનો તો એવો સ્વભાવ છે કે ભગવાનની ભક્તિ પણ માન મળે એટલા માટે કરે છે. માની માણસને કૂતરા જેવો કહ્યો, આટલા કડવા શબ્દ વચનામૃતમાં મહારાજે ચાર જ વાર વાપર્યા છે. કેવો કયો? કૂતરા જેવો. હવે આજે સત્સંગમાં જાજા કેવા છે? આમ કોઈને કહેવાય નહીં મિસ્ટર ડોગ. સત્સંગમાં અત્યારે જુઓ તો જાજુ કેવું છે? આપણે સેવા કરીએ ભગવાનને રાજી કરવા માટે, આપણા આત્માના કલ્યાણ માટે. કોઈ પણ સેવા, કથા સાંભળો છો એ સેવા છે, અમે કથા કરીએ છીએ સેવા છે. મહારાજની આ વચનામૃતની વાત, મધ્યનું વચનામૃત 41મું, શરૂઆતની 5 લાઈન એકવાર વાંચજો ભક્તો, એકવાર વાંચજો, તમને આનંદ થશે. કેવી રીતે કરવી જોઈએ, કેવી રીતે ન કરવી જોઈએ, શ્રીજી મહારાજ રાઈટ એન્ડ રોંગ, બ્લેક એન્ડ વ્હાઈટ, આ ભેદ ચોખ્ખો દેખાડતા. મહારાજનો આ વાત કરવાનો એક પ્રકાર હતો, દરેક શાસ્ત્રમાં દેખાય. આવી રીતે મહારાજ કથા વાર્તા કરતા હતા. કામકાજ કરનારા માણસને સૂર્યોદય થવાથી જેટલું સૂજે ને તેટલું સૂર્ય વિના સૂજતું નથી. અંધારામાં તો માણસ અંધાર્યો એટલે કે નિષ્ક્રિય થઈ જાય છે. કેટલાક મનુષ્ય ભાંડ ભવાઈ અને તમાશા દેખવામાં જ અમૂલ્ય મનુષ્ય જન્મનો નાશ કરી નાખે છે. ભગવાન કે સંત તેને તે દોષોને દેખાડી દે છે, તેથી સંતોના ઉપર રોષ કરે છે. જીવ માઇક સુખમાં સુખ માને છે, પરંતુ સંતો તેને તે માઇક સુખમાં દુઃખ દેખાડે છે. જ્યાં સુધી જીવની બુદ્ધિમાં અજ્ઞાન ભર્યું હોય ત્યાં સુધી તે સંતોની સાથે વેર કરે છે. જ્યારે જીવના અજ્ઞાનનો વિનાશ થઈ જાય ત્યારે તે જ જીવ તે સંતોને પૂજવા લાગે છે. શ્રીહરિ પોતાના ભક્તોના ઉપર હેત રાખીને આવી વાતો રોજ કરતા હતા. વળી ભક્તોને ધ્યાન કરવા બેસાડતા, પોતે પણ સાથે બેસીને તેમને ધ્યાન શીખવતા. શ્રીહરિ આવી લીલા રોજ કરતા. કાર્યાણી ગામમાં બધા જ લોકો હરિભક્ત હતા. સહુને શ્રીહરિના ઉપર હેત ભાવ પણ અત્યંત હતો, તેથી ઘનશ્યામ પ્રભુ ભક્તોનું હિત કરવા રોજ નવા નવા ચરિત્રો કરતા. જ્યાં જેવી રીતના ભક્તો હોય તેમને રાજી કરવા માટે શ્રીહરિ તેવા તેવા ચરિત્ર કરતા, ઘણો પ્રેમ દેખાડતા. કાર્યાણી ગામમાં શ્રીહરિના ચરિત્ર કંઈક જુદી જાતના હતા. લો, છોકરાઓને સાથે લઈને શ્રીહરિ નાહવા માટે જતા. ગામથી પશ્ચિમમાં નિર્મળ જળથી ભર્યો એક અનુપમ કૂવો હતો, અમે દર્શન કર્યા છે કાર્યાણીમાં. ચારે બાજુ વાડી હતી. કૂવાની ફરતા લીમડા અને પીપર જેવા ઘણા ઝાડ હતા. ઘાટી છાયામાંથી એક કૂવો દેખાતો. શ્રીહરિ જ્યારે ગામથી બહાર નીકળીને સીમમાં આવે ત્યારે અધિક આનંદ આપતા. તે કૂવો દેખીને શ્રીહરિ રોજ તેમાં નાહવા જતા હતા. ઝાડની ડાળી ઉપર ચઢીને કૂવામાં ધુબકા મારતા. આપણા શાસ્ત્રોમાં બહુ કથાઓ છે. જ્યારે શ્રીહરિ જળ ક્રીડા જેવો કંઈક ખેલ કરવાના હોય ત્યારે મુક્તાનંદ સ્વામીને સાથે લેતા નહીં. આગળ શું આવ્યું? જેવા ભક્તો હોય તેવા ચરિત્રો કરતા. ચરિત્ર શા માટે કરતા? તે ભક્તોને મૂર્તિમાં હેત થાય એટલા માટે. હેત શા માટે કરાવતા? હેત થાય તો વાત મનાય. વાત શા માટે મનાવતા? વાત મનાય તો જીવ અધર્મમાંથી પાછો વળે, ધર્મમાં જોડાય. ધર્મમાં જોડાય તો જીવનું કલ્યાણ થાય. એકવાર આ કૂવો જેની વાત આવે છે, કાર્યાણી ગામમાં આ જ ચરિત્ર આપણા શાસ્ત્રોમાં લખ્યું. મહારાજ કૂવામાં સ્નાન કરવા માટે પધાર્યા. મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને કહ્યું, સંતો તમે ધ્યાન કરો, અમે સ્નાન કરવા જઈએ. મહારાજનો વિવેક કેવો હતો? સંતો ના ન પાડી. શું કીધું? ધ્યાન કરો. પણ આ જ વાત આપણે જો સીધી ના પાડી દીધી હોય તો દાદા, તમે કોઈનું કે તારામાં મીઠું જ ક્યાં છે? તો 7 જન્મ સુધી યાદ રહે. પણ પ્રેમથી કીધું, તમે તો દૂધપાક જેવા છો, બેસી રહેજો અહીંયા, વાંધો નહીં. દૂધપાકમાં મીઠું હોય, આનામાં મીઠું હોય તો સમજાય, નકર ના સમજાય.
ભગવાન શ્રીહરિનો વિવેક, ભગવાન શ્રીહરિની વાત કરવાની ઢબ, મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને ધ્યાન કરવાની આજ્ઞા કરી, દરબારો સાથે સ્નાન કરવા પધાર્યા અને મહારાજ એ જ ઝાડ ઉપર ચડ્યા. કૂવામાં ધૂપકા માટવા મારવા માટે બધા તૈયાર થયા. બધા દરબારો મહારાજ કે ઉભા રહો ઉભા રહો ઉભા રહો ઉભા રહો, અમારે એક લીલા કરવી છે. દરબારો કે પણ શું, ઉપર ચડી અને બધાએ કૂદવાનું છે અંદર, એટલે તો આવ્યા છે મહારાજ, હવે છૂટ આપો. છૂટ આપું જ છું, પણ એક લીલા કરવા, એક રમત કરવાની છે. સ્નાન કરવાનું છે, પણ રમત કરવાની છે, ગેમ કરવાની છે. શું ગેમ? ઉપરથી નીચે ધૂપકો મારવાનો, પણ પાઘડી પહેરીને મારવાનો. અરે મહારાજ, તમે કહેશો કપડાં પહેરીને મારી, ચિંતા શું કામ? પાઘડી સાથે ધૂપકો મારવાનો, પણ ઉભારો ધૂપકો મારે, પણ પાઘડી પલળવી ના જોઈએ. લો, દરબારો બધા હસવા લાગ્યા. અરે મહારાજ, તમે રહેવા દો આ બધી વાત. આ લીલા, આ ચરિત્ર તમે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી આગળ કરજો, અમને અહીંયા બધાને સ્નાન કરવા દો. મહારાજ કે આપણે શરત, સ્નાન કરવાની છૂટ, પાઘડી પહેરીને નાવાનું, નાહતી વખતે પાઘડી પહેરવાની હોય, પાઘડી પહેરીને ધૂપકો મારવાનો, અને જેની પાઘડી પલળી ગઈ બધા આઉટ, એને ફરીવાર ચાન્સ નહીં મળે. હવે કોઈને ચાન્સ મળ્યા માં ખરો? દરબારો કે મહારાજ, બધા આઉટ થઈ જવાના, આપણી આ રમત 5 મિનિટમાં પૂરી થઈ જશે, એના કરતાં ધુબાકા દો, સાંજ સુધી બરાબર આજે જમાવીએ. મહારાજ કે નહીં. પછી તો સૌથી પહેલાં સુરાબાપુ ચડી ગયા, અને બધાને વિશ્વાસ હતો કે સુરાબાપુને એમ કે હમણાં આપણે જોઈએ, પણ જ્યાં ધુબકો માર્યો, હવે આવડી મોટી કાયા અને ધુબકો મારે, માથાની પાઘડી મરેલા બગલા જેવી થઈ ગઈ, પાઘડી પડે એટલે એવી થઈ જાય ને. અને દરબારો બધા તાળીઓ પાડે, બધા રાજી થઈ ગયા કે બાપુ આ પાઘડી પડી ગઈ. બાપુ કે હવે મારી પડી, તમારી બધાની જોઉં છું, ચડો ઉપર. પછી તો સોમલા ખાચર, અલૈયા ખાચર બધાએ ધુબકા માર્યા, બધાની પાઘડી કેવી. અને સુરા બાપુએ કહ્યું, મહારાજ હવે તમારો વારો છે, તમારે હવે ચડવું પડશે. મહારાજ, ત્રણ છોકલાવાળી પાગ સાથે ધૂપકો મારો અમે જોઈએ છીએ, તમારી પલળવાની. મહારાજ કેમ? હા મહારાજ, આ તો સીધી વાત છે, ઉપરથી ધૂપકો મારે કંઈ કોરી થોડી રહી. મહારાજ સોનેરી શણગાર સાથે, ત્રણ છોકલાવાળી પાગ સાથે એ ઝાડ ઉપર ચડ્યા, અને ઉપરની ડાળથી મહારાજ ધૂપકો માર્યો, કમર સુધી પાણીમાં આવીને ઊભા રહી ગયા. એક છાટો પણ પાઘને અડ્યો નહીં પાણીનો. એટલે મહારાજે ઉપર જોયું, દરબારો જોયું, સુરાબાબુ કે મહારાજ તમે તો ભગવાન છો. મહારાજ કે કૂદ્યા પછી ભગવાન, કે કૂદ્યા પહેલા પણ હતા? ત્યારે બધા દરબારોને સમજાણું, અરે મહારાજ એ મારી ભૂલ થઈ ગઈ, કૂદ્યા પછી પણ તમે ભગવાન અને કૂદતા પહેલા પણ તમે. મહારાજ કે પણ આ બ્રહ્મ જ્ઞાન તો આ રમત કરી એટલે થયું ને, નકર થાત? દરબારે કહ્યું, મહારાજ હા હવે સમજાણું. હા, આ ભગવાનની લીલાઓ વાત વાતમાં જીવને કંઈક મર્મ સમજાવી દેતા. જ્યું કેલે કે પાત મે પાત પાત મે પાત, ત્યું સંતન કી બાત મે બાત બાત મે બાત, આવી રીતે ઝળકડ્યા કરતા. મુક્તાનંદ સ્વામીને સાથે લેતા નહીં, મુક્તાનંદ સ્વામીની મર્યાદા રાખતા, પણ બ્રહ્માનંદ સ્વામીની મર્યાદા રાખતા નહીં. જો બ્રહ્માનંદ સ્વામી આવે તો મહારાજ પછી બરાબર ના ખીલી જતા. શ્રીહરિના બાળચરિત્ર જોવાની પ્રેમ ભાવના મુક્તાનંદ સ્વામીના દિલમાં ઘણી હતી. તેમને શ્રીહરિ ઉપર અપાર પ્યાર હતો, તેમના બાળભાવના ચરિત્ર દેખવાનો ઉલ્લાસ ઘણો હતો. તેઓ પોતાની મોટાઈને વખોડતા, હું આ મોટો થયો ને એટલે મહારાજ ખીલીને ખુલીને મારી સામે વાત નથી કરી શકતા, ધિક્કાર છે મારી મોટાઈને. આમ મુક્તાનંદ સ્વામીને અફસોસ થતો. શ્રીહરિને વારે વારે કહેતા, હે હરિ, આપની આગળ તો અમે તુચ્છ બાળક છીએ, આપ તો અખંડ અને અનાદિ પુરાતન દેવ છો, આપની આગળ અક્ષર પણ બાળક જેવા છે, આપની આગળ પુરુષ અને પ્રકૃતિના તો કોઈ લેખા જ નથી, આપનાથી શરમાઈને તે આપની આગળ આવતા નથી, આપની આગળ પ્રધાન પુરુષ પણ ગણતરીમાં નથી, તે આપની આગળ પણ આવી શકતા નથી, તેઓ બધા આપના તેજમાં લીન થાય છે, આપની આગળ દીન આધીન દાસ ભાવે વર્તે છે, તેથી મારા જેવા શું લેખામાં, પણ આપે અમને અત્યારે ગણતરીમાં લીધા છે, છતાં અમારા ભાગ્યે તેમાં વિઘ્ન નાખ્યું કે હું આપના બધા ચરિત્રો દેખી શક્યો નથી. ત્યારે શ્રીહરિવરે મુક્તાનંદ સ્વામીને કહ્યું, અમે સહુ પહેલાં તમારા ઉપર દયા કરી હતી,
અને અમારા બધા જ બાળચરિત્ર તમે સારી રીતે જોયા છે. સાગર ગ્રંથ લખાયો ને, મુક્તાનંદ સ્વામી પર મહારાજે કૃપા કરી, સ્વામીને દિવ્ય દ્રષ્ટિથી મહારાજના બધા ચરિત્રો દેખાવા લાગ્યા. તમે જેમ ટીવી સિરિયલ જુઓ ને, એમાં જેમ દેખાવા લાગે ને, એમ મહારાજના બધા ચરિત્રો સ્વામીએ નિહાળ્યા અને સ્વામી બોલતા ગયા, દાદા ખાચર સાંભળતા ગયા અને આધારાનંદ સ્વામી પાછળ બેઠા બેઠા લખતા ગયા. શ્રીજી મહારાજ કયા ગામમાં ક્યારે કેવી રીતે શું વાત કરતા ને એ પણ નાનામાં નાની વાત નોંધાઈ ગઈ. કોઈ હરિભક્તને સંતને ટકોર કરી હોય ને એ વાત પણ આમાં નોંધાઈ ગઈ. અરે સ્વામી, અમે જન્મ ધરીને જે જે બાળ ચરિત્ર કર્યા તે બધા જ તમારી આગળ વારંવાર કહ્યા છે. જે વખતે તમે અમને જે ચરિત્ર પૂછ્યા ને, તે બધા તમને સંભાળવા માટે, યાદ રાખવા માટે અમે ઘણા વિસ્તારીને કહ્યા છે. હમારે જન્મ ચરિત્ર હી જેતા, હમારે જન્મ ચરિત્ર હી જેતા, દિવ્ય જાણી ચિંતવે જનતેતા, દિવ્ય જાની ચિંતવે જનતેતા, કહે સુને અતિ મુદહી લાઈ, કહે સુને અતિ મુદહી લાઈ, એસી પ્રેતન કોઈ મે જાય, એસી પ્રેતન કોઈ મે જાય. અમારા જે જન્મચરિત્ર છે તેને દિવ્ય જાણીને ભક્તજને ચિંતવવા, તેને ઘણા જ હરખથી કહેવા અને સાંભળવા, અને તેના જેટલો પ્રેમ અન્ય કોઈમાં પણ રાખવો નહીં. ભગવાનના ચરિત્ર શાસ્ત્ર એમ કહે છે અમૃત કરતાં પણ મીઠા છે. એટલા માટે તમે જુઓ, શ્રીમદ ભાગવતથી માંડી, સત્સંગી જીવનથી માંડી, ભક્ત ચિંતામણીથી માંડી, આ બધા ગ્રંથો ભગવાનના ચરિત્રોથી ભર્યા પડ્યા છે, ચરિત્રોથી ભર્યા પડ્યા છે. છે કે નહીં? મોટા રાજા મહારાજાઓ ચક્રવર્તી સમ્રાટને કોઈ પૂછતું નથી. પૂછે છે કોઈ? પૂછે છે કોઈ? અમારા ચરિત્રોમાં સર્વોપરી પ્રેમ રાખવો, અમારા ચરિત્રોમાં ભગવાન શ્રીહરિ મુક્તાનંદ સ્વામીને કહે છે, આપણને બધાને કહે છે, ભગવાનના ચરિત્રમાં સર્વોપરી પ્રેમ. કેવો પ્રેમ? ચિત્તને તેમાં ચોંટાડી રાખવું. ચિત્ત જેટલું ચરિત્રનું ચિંતન કરશે તેટલું વધારે પવિત્ર થશે. વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, માણસનું મન ભૂત જેવું છે, ભૂતને જેમ વાંસડો રોપી ઉપર ચડો નીચે ઉતરો આમ આદેશ કરવો પડે, બાકી વશ કરનારને મારવા તૈયાર થાય, એવી રીતે માણસનું મન એ માણસને જ મારવા તૈયાર થયું છે. નવરું ન રહેવા દેવું. એમ્પ્ટી માઇન્ડ ઇઝ ડેવિલ્સ માઇન્ડ. મનને ભગવાનના ચરિત્રરૂપી જાળામાં ગૂંચવી મેલવું. વચનામૃતના શબ્દો, મનને ભગવાનના ચરિત્રરૂપી જાળામાં ગૂંચવી મેલવું. વાલા ભક્તો, તમે પણ તમારા ઘરમાં પરિવારમાં મંતવ્ય લખો છો ને તમે, હવે થોડા ભગવાનના ચરિત્રો. અમે એકવાર એ મંદિરમાં સેવા ચાલતી હતી, બાબુ કાકા, તુલસીદાસભાઈ, ભૂપેન્દ્ર કાકા, ઘણા બધા વડીલ ભક્તો હતા. રાત્રે 12-1 વાગે બેઠા, બધા ભક્તો એક એક ચરિત્ર કહેવાનું. માણ માણ ભક્તો કહી શક્યા, કથા રોજ સાંભળે છે, હવે મંતવ્ય લખતા થયા. પણ એક ભગવાનનું ચરિત્ર ગામ સાથે એક્ઝેક્ટ પ્રસંગ વગેરે વર્ણન સાથે કેવું હોય, અઘરું પડે. દાદા તમે પણ હતા ને ભીખુ દાદા? હા, ભીખુ દાદા હતા, ઘનશ્યામ દાદા હતા. આપણને 2-5 નહીં, મહારાજના એટલા બધા ચરિત્રો તમે અભ્યાસ કરશો ને, આ તો ભગવાનની કૃપાથી બધું થાય છે. 1-2 વાર પ્રેક્ટિસ કરશો ને, જેમ ગંગોત્રીમાંથી ગંગા પ્રગટ થાય છે ને, એમ આપણા હૃદયમાંથી ભગવાન જે ચરિત્રો પ્રગટાવશે. પણ ઘરમાં પરિવારમાં નાના દીકરાઓને ક્યારેક સભા કરીએ. ઘર સભા તો બધા ભક્તો અચૂક કરો, ગુરુજીની ખાસ આજ્ઞા છે. 2 હાથે તાળી પડે, 1 હાથે તાળી ન પડે. મંદિરની સભા, સંતોની સભા ગમે એટલી કરશો, 1 હાથે તાળી નહીં પડે, 2 હાથે તાળી પડશે. એક બાજુ મંદિરની સભા, બીજી બાજુ ઘરની સભા, 2 સભા ભેગી થશે ને, તમારા દીકરાઓ દાદા ખાચર જેવા, તમારા દીકરાઓ શિવલાલભાઈ શેઠ જેવા તૈયાર થશે. આલોકથી માંડી પરલોક સુધીની યાત્રા તમારી સુગમ અને સરળ બની જશે.
ઘર સભામાં શું કરવાનું છે? આજ અમે આ સંતો કેટલું હોમવર્ક કરીએ, કથા તૈયાર કરવાની, વાંચવાની, વિચારવાની, મુદ્દા લખવાના. એમ તમારે ઘરસભા કરવી હોય અઠવાડિયામાં અડધો કલાક, પણ થોડું તો મનન કરવું પડે ને હોમવર્ક એનું. આગ્રહ રાખો ભગવાનના 5-50 ચરિત્રો સારામાં સારા આપણે કહી શકીએ, બરાબર, જેમાં પ્રેરણા હોય, એનો મર્મ હોય, એનું કંઈક જાણવા જેવો સિદ્ધાંત એમાં કંઈક સમાયેલો હોય એવા ચરિત્રો કહી શકીએ. ચરિત્ર મનને પવિત્ર કરનારા છે. ભગવાન, ભગવાનના સંતો, ભગવાનના ભક્તોના બધા ચરિત્રો, ભક્તજન અમારા તે અમાયિક દિવ્ય ચરિત્રોને જેટલા ચિંતવશે તેટલી તે અનુપમ દિવ્ય ગતિને પામશે. જેણે આ ભવમાં ભટકવાનો અંત લાવવો હોય, જેણે ભવમાં ભટકવાનો અંત લાવવો હોય, તેણે અમારા ચરિત્રોમાં રુચિ અને પ્રેમ રાખવો. ભવ ભટકણનું દુઃખ ભોગવ્યા વિના જીવ ચરિત્રોમાં રુચિ કરતો નથી, અને અમારા ચરિત્રોમાં રુચિ પ્રેમ કર્યા સિવાય ક્યારેય ભટકણ મટતું નથી. જેને અમારા ચરિત્ર સાંભળવાની રુચિ થઈ હોય તેણે પોતાના મોક્ષ બાબતનો સંશય રાખવો નહીં. જ્ઞાની પુરુષોનું એવું માનવું છે મોક્ષના ખપ વિના ચરિત્ર શ્રવણમાં રુચિ થતી નથી. જગતમાં જેટલા અજ્ઞાની લોકો છે તેમને અમે આંધળા અને બહેરા કહીએ છીએ. જે લોકો આંધળાની સાથે બહેરા પણ હોય તો તેમણે દુનિયામાં જન્મ લીધો હોય તે ન લીધા બરોબર છે. એક તો આંધળો માણસ ને એમાં પાછો બેરો માણસ, તમે વિચારો એનો જન્મ એનું કોઈ પ્રયોજન ખરું? કેવી મહારાજે સરસ વાત કરી, જન્મેલો માણસ આંધળો ને બેરો જો બંને હોય ને તો એ જન્મો છે કે નથી જન્મો બધું બરાબર છે. એમ આ જગતના અજ્ઞાની જીવ કેવા છે? આંધળા અને બહેરા જેવા છે. એટલા માટે જેને ચરિત્ર શ્રવણમાં પ્રેમ ન હોય તે બધા અભાગ્યા જાણવા. કેવા? આંધળા ને બેરા જેવા. ભગવાનના ચરિત્રો જેણે સાંભળ્યા નથી, ભગવાનની વાતો જેણે કાનથી શ્રવણ કરી નથી, એ બધા આંધળા અને બહેરા જેવા છે. એના જન્મનું કોઈ પ્રયોજન નથી, તમારું મહાન ભાગ્ય છે એમ અમે માનીએ છીએ. કારણ કે આ સમયે તમને અમારો આવો મોટો યોગ થયો છે. અમારો સ્વરૂપ રહે જી સરિતા, હમારો સ્વરૂપ રહે જી સરિતા, તુમકુ પરખ આયે તી સરિતા, તુમકુ પરખ આયે તી સરિતા. મુક્તાનંદ સ્વામીને મહારાજ એમ કહે છે, અરે સ્વામી, તમારા તો કેટલા મોટા ભાગ્ય અમારો યોગ થયો. તમે તમારી જાતને શા માટે કોસો છો? અફસોસ ન રાખતા? સૌથી મોટી અમે કૃપા તમારા ઉપર કરી છે. અમારા બધા ચરિત્રો તમને દેખાડ્યા છે, કહી સંભળાવ્યા છે. અમારું જેવું સ્વરૂપ છે તેવું તમને આ સમયે ઓળખાયું છે. તમારા પૂર્વના અનંત જન્મોના તપનું ફળ અત્યારે મળ્યું છે. આવી સર્વોત્તમ અમારી પ્રાપ્તિ થયા પછી પણ જે માણસ બીજા વિષયોને ચિંતવે તેનો તો ચિંતામણીને હાથમાં લઈને ઘેર ઘેર ભીખ માગનારા જેવો જાણવો. દ્રષ્ટાંતો જુઓ મહારાજ કેવા આપ્યા. ખિસ્સામાં ચિંતામણી હોય અને ભીખ માગવા નીકળે તો કેવો કહેવાય? હવે ચિંતામણી આવીને મળ્યા પછી પણ જો ભિખારી રહે તેમાં ચિંતામણી શું કરે? તેમ આવા ચરિત્ર સાંભળ્યા પછી પણ જો ન રૂચે તો તેમાં તે દિવ્ય ચરિત્રો શું કરે? અમારા જન્મથી લઈને અમે જ્યાં જ્યાં વિચર્યા હોઈએ તે બધા ચરિત્રોને ભક્તોએ પરસ્પર કહેવા, ભક્તોએ પરસ્પર સાંભળવા. જેમ ચિંતામણીમાં અનંત ફળ રહ્યું છે પણ દેખ્યામાં આવતું નથી પરંતુ સમય ઉપર ખબર પડે છે તેવું અનંત ફળ ચરિત્રોમાં રહ્યું છે એ તો સમજવું હોય એને ખબર પડે. ચિંતામણીમાં બધું છે પણ દેખાય નહીં, એ તો એને ઓળખે અને ઓળખ્યા પછી એને સેવે તો જે સંકલ્પ કરે સિદ્ધ થાય. એમ ભગવાનના ચરિત્રો સાંભળે, સાંભળ્યા પછી એમાં પ્રેમ અને શ્રદ્ધા વધારે તો જે ધારે તે મળી જાય. ઓહો, કેવી મોટી વાત કરી, બોલો. ભગવાનના ચરિત્ર જીવનું કલ્યાણ કરનારા છે, જીવને શાંતિ આપનારા છે, જીવને પ્રેરણા એટલે જીવન જીવવાનું બળ આપનારા છે. ગુરુજીએ ઘણી વાર કથામાં વાત કરી, સંતોએ ભગવાન સમકાલીન સંતોના જીવન વાંચવા જોઈએ તો આપણું જીવન કેવું હોય આપણને ખબર પડે. પુરુષ ભક્તોએ પુરુષ ભક્તોના જીવન વાંચવા જોઈએ,
સ્ત્રી ભક્તોએ સ્ત્રી ભક્તોના જીવન વાંચવા જોઈએ. આદરણીય નરેન્દ્રભાઈ મોદી ઘણા વર્ષો પહેલાંની આ ઘટના, ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે બહુ મોટી સ્કૂલની અંદર કાર્યક્રમ યોજાયો હતો જેમાંના અમુક સિલેક્ટેડ પ્રશ્નો છોકરા પૂછવાના હતા, મોદીજીનો જવાબ આપવાના હતા. એમાં ઘણા બધા છોકરાએ અલગ અલગ રીતે પ્રશ્નો પૂછ્યા હતા, જેમાંનો એક પ્રશ્ન વારંવાર સૌથી વધારે પૂછાયેલો પ્રશ્ન હતો, કયો હતો, કે અમારે તમારા જેવા મહાન બનવું હોય તો શું કરવું. ત્યારે મોદીજીએ બહુ સરસ વાત કરી હતી, મહાન બનવાની ઈચ્છા દરેક પાસે છે, પણ મહાન બનવાનો માર્ગ બહુ ઓછાને ખબર છે. કેવી સરસ વાત! મહાન બનવાની ઈચ્છા બધા પાસે છે, એકલી ઈચ્છાથી કામ નથી થતું. મહાન બનવાનો માર્ગ શોધવો પડશે. એ માર્ગ ક્યાંથી મળશે? જે મહાનતાને પામી ચૂક્યા છે એવા કોઈ પણ સફળ વ્યક્તિ, એના જીવનને વાંચવાનો અભ્યાસ દરેક દીકરાઓએ રાખવો જોઈએ. સફળ વ્યક્તિના જીવનને વાંચવું એક સફળતાનો માર્ગ મળ્યા બરોબર છે. અમેરિકાની ઝાઝી ઘટનાઓ તમે જાણો છો, પછી માર્ક ઝકરબર્ગ હોય, ફેસબુકના માલિક, ગૂગલ હોય, કે આ બાજુ એમેઝોનવાળા હોય, પણ આ બધાની કથા પુસ્તકથી શરૂ થાય છે. ફેસબુકના માર્કનું જીવન મેં થોડું વાંચેલું વચ્ચે. આજે આટલો મોટો બિઝનેસ હોવા છતાં પણ એને નિયમ છે કે વીકમાં એક પુસ્તક પૂરું કરી દેવાનું. દાદા બોલો. કારણ કે એ જાણે છે કે આ ગ્રંથોમાં જે છે, લોકોના જીવનમાં જે છે, મહાપુરુષોના જીવનમાં જે છે, ભગવાનને ભગવાનના સત્પુરુષોના જીવનમાં જે છે, એ ક્યાંય નથી. આવી રીતે ભગવાન શ્રીહરિએ, ભગવાનના ચરિત્ર તો સર્વોપરિ છે, એની તોલે તો બીજી કોઈ વસ્તુ આવી જ ન શકે. આ લોકના ચરિત્ર કે આ લોકના પુરુષના ચરિત્ર, એમાંથી જો પ્રેરણા મળતી હોય તો ભગવાનની તો વાત જ ક્યાં કરવી. ત્યાં પ્રેરણા છે, ત્યાં પ્રેમ છે, ત્યાં તો કલ્યાણ છે, આત્યંતિક કલ્યાણ મળે છે. માટે બધા ભક્તો ભગવાનના 5-50 ચરિત્રો આપણને સરસ મજાના નામ, ગામ, ઠામ, પ્રસંગ, એક્ઝેક્ટ વાત, ઉદાહરણ, દ્રષ્ટાંત સાથે આપણને ખબર હોય એવી રીતે બધા ભક્તો તૈયાર કરજો. ઘરના દીકરાઓને તૈયાર કરાવજો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના નવમપુરમાં શ્રીહરિએ મુક્ત મુનિને ચરિત્રોની સર્વોપરિતા કહી એ નામે 35મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.